ઉમરપાડા તાલુકાના બીચલવાડી ગોંદલિયા રાણીકુંડ ઝરપણ સહિત ચાર ગામોમાં ભારે વાવાઝોડું ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા હતા તેમજ છવ્વીસ જેટલા વીજપોલ અને સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા ઉમરપાડા તાલુકામાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટો લીધો હતો અને ઉમરપાડાના બીચલવાડી ગોંદલિયા સહિતના ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે તરાજી સર્જાઈ હતી જેમાં મુખ્ય માર્ગ પર રાણીકુંડ ગામના પટ્ટીયા પાસે ટેકરી પર રહેતા અને દુકાન ચલાવતા નરસિંહ વસાવા મિથુન વસાવા હુંડીબેન વસાવાના ઘર અને દુકાનને ભારે નુકસાન થયું હતું જ્યારે બીચલવાડી ગામે નારસિંહ મહિલાભાઈ વસાવા તેમજ અનિલ ગુલાબસિંહ વસાવાના ઘરને પણ વ્યાપક નુકસાન થયું હતું રાણીકુંડ ઝરપણ વગેરે ગામોમાં અનેક રૂણાપતરા ઉડવાની ઘટનાઓ બની છે જ્યારે બીચલવાડી ગામે દસ વીજ પોલ તેમજ ગોંધલે ગામે સોળ જેટલા વીજ પોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા વાવાઝોડાએ ચાર ગામોમાં ભારે તારાજી સર્જાતા નુકસાનનો ભોગ બનેલા આદિવાસી પરિવારો વ્યાપક મુશ્કેલીમાં મુકાયા હતા સરકારી તંત્ર અને સ્થાનિક આગેવાનો અસરગ્રસ્ત લોકોની દે દોડી આવ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ શારદા ચૌધરી ગોંદરિયાના સરપંચ ગુલાબ વસાવા સરવણ ફોકડીના સરપંચ નટુભાઈ વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી આર આર સોલંકી કમ મંત્રીઓ અને સરકારી કર્મચારીઓ સાથે વાવાઝોડા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી અને નુકસાની અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો સામસિંગ વસાવા પૂર્વ જિલ્લા આગેવાનના सामसिंग वसावा पूर्व जिल्हा पंचायत सभ्य शांतिलाल वसावा महामंत्री अमित वसावा सहित भाजप सगळन आगेवाने असरग्रस्त मुलाकाई जरुरी मदतनी खात्री आपली निलेश चौहान ब्युरो रिपोर्ट बनासरत्न न्यूज सुरात